જય શ્રી કૃષ્ણ. આજે આપણે સાંભળીશું સોમવારની વ્રત કથા. અમરપુર નગરમાં એક ધનિક વ્યાપારી રહેતો હતો. ખૂબ જ દૂર સુધી તેનો વેપાર ફેલાયેલો હતો. નગરમાં તે વેપારીનું ખૂબ જ માન સન્માન હતું. આટલું બધું હોવા છતાં પણ તે વેપારી મનથી ખૂબ જ દુઃખી રહેતો હતો, કેમ કે તે વેપારીને એક પણ પુત્ર હતો નહીં. દિવસ રાત તેને એક જ ચિંતા થતી હતી કે તેના મૃત્યુ બાદ તેના આ વેપારનું શું થશે, તેની આટલી બધી મિલકત કોણ સંભાળશે. પુત્ર મેળવવાની ઈચ્છાથી તે દર સોમવારે ભગવાન મહાદેવ ભોળાનાથની શિવ પૂજા કરતો હતો. તે વેપારીની ભક્તિ જોઈને એક દિવસ પાર્વતીજીએ ભગવાન શિવજીને કહ્યું કે હે પ્રભુ, આ વેપારી તમારો સાચો ભક્ત છે અને તે તમારી ભક્તિ પણ ખૂબ જ કરે છે, તો તમે આ વેપારીની મનોકામના પૂર્ણ કરો. ભગવાન શિવે કહ્યું કે હે પાર્વતી, આ સંસારમાં બધાને તેના કર્મોનું અનુસાર જ ફળ મળે છે. તે છતાં પણ પાર્વતીજી માન્યા નહીં અને ભગવાનને કહ્યું કે તમારે આની ઈચ્છા પૂર્ણ કરવી જ પડશે. તે તમારો ખૂબ જ અનન્ય ભક્ત છે અને તમારી ખૂબ જ ભક્તિ કરે છે, તો તમારે તેને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપવું જ પડશે. પાર્વતીજીનો આટલો બધો આગ્રહ જોઈને ભગવાન ભોળાનાથે કહ્યું કે તમારા આગ્રહ પર હું તે વ્યાપારીને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપું છું, પરંતુ તેનો પુત્ર 16 વર્ષથી વધારે જીવશે નહીં. તે રાત્રે ભગવાને તે વ્યાપારીના સપનામાં દર્શન આપીને તેને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યું અને તેને કહ્યું કે તારો પુત્ર 16 વર્ષથી વધુ જીવશે નહીં. ભગવાનનું વરદાન મેળવીને તે વેપારી ખૂબ જ ખુશ થયો, પરંતુ તેના પુત્રની મૃત્યુની વાત સાંભળીને તેની ખુશી ઓછી થઈ ગઈ. વ્યાપારીએ પહેલાની જેમ જ સોમવારનું વ્રત વિધિપૂર્વક ચાલુ રાખ્યું. થોડા સમય બાદ તેના ઘેર એક સુંદર પુત્રનો જન્મ થયો. તેને ખૂબ જ ધામધૂમથી પુત્ર જન્મનો સમારોહ ઉજવ્યો. વ્યાપારીને પુત્ર જન્મની ખુશી ન હતી, કેમ કે તેને તેના પુત્રના અલ્પ આયુષ્યની ખબર હતી. આ રહસ્ય તેના ઘરમાં તેના સિવાય કોઈ જાણતું ન હતું. તેના પુત્રનું નામ વિદ્વાન બ્રાહ્મણોએ અમર રાખ્યું હતું. જ્યારે અમર 12 વર્ષનો થયો ત્યારે તેને ભણવા માટે કાશી મોકલવાનો નિર્ણય કર્યો. વ્યાપારીએ તેના મામા દીપચંદને બોલાવીને કહ્યું કે અમરને શિક્ષા માટે કાશી મોકતા આવો. અમર અને તેના મામા વારાણસી માટે નીકળી પડ્યા. લાંબી યાત્રા બાદ અમર અને તેના મામા એક નગરમાં આવી પહોંચ્યા. તે નગરના રાજાની પુત્રીના લગ્ન હોવાથી આખા નગરને શણગારવામાં આવ્યું હતું. ચોક્કસ સમય પર જાન તો આવી, પરંતુ વરરાજાના પિતા ખૂબ જ ચિંતિત હતા, કેમ કે તેનો પુત્ર એક આંખે કાણો હતો અને તેને તે વાતનો ડર હતો કે જો આ વાત રાજાને ખબર પડી ગઈ તો તે લગ્નની ના પાડી દેશે અને તેની બદનામી થશે. વરના પિતાએ હવે અમરને જોયો તો તેઓના મગજમાં એક વિચાર આવ્યો કે આ છોકરાને વરરાજો બનાવીને તેને રાજકુમારી સાથે પરણાવી દઈએ. વિવાહ પૂર્ણ થયા બાદ તેને ઘણું બધું ધન આપીને વિદાય કરી દઈશ અને રાજકુમારીને મારા નગરમાં લઈ આવીશ. વરના પિતાએ અમરના મામા સાથે આ વાત કરી તો તેને પણ ધનની લાલચમાં આવીને વરના પિતાની વાત સ્વીકારી લીધી. અમરને હવે વરરાજાના કપડાં પહેરાવીને તેના લગ્ન રાજકુમારી સાથે કરી દીધા. અમર જ્યારે પાછો આવી રહ્યો હતો ત્યારે તે આ વાત છુપાવી શક્યો નહીં, તેથી તેને રાજકુમારીની ઓઢણી પર લખી દીધું કે હે રાજકુમારી, તમારા લગ્ન તો મારી સાથે થયા છે. હું તો વારાણસીમાં શિક્ષા મેળવવા માટે જઈ રહ્યો છું. હવે તમારે જે નવયુવકની પત્ની બનવાનું છે તે તો એક આંખે કાણો છે. જ્યારે રાજકુમારીએ આ ઓઢણી પર લખેલું લખાણ વાંચ્યું ત્યારે તેને તે કાણા છોકરા સાથે જવાની ના પાડી. રાજાએ આ બધી વાતને જાણીને રાજકુમારીને પોતાના મહેલમાં જ રાખી લીધી. બીજી બાજુ અમર તેના મામા સાથે વારાણસી પહોંચી ગયો
અને ભણવાનું શરૂ કરી દીધું. જ્યારે હવે અમર 16 વર્ષનો થયો ત્યારે તેને એક યજ્ઞ કર્યો અને યજ્ઞની પૂર્ણાહુતિ બાદ તેને બ્રાહ્મણોને ભોજન કરાવ્યું અને અન્ન તેમજ વસ્ત્રનું દાન કર્યું. ત્યારે રાત્રે અમર સૂઈ રહ્યો હતો તો ભગવાનના વરદાન મુજબ ઊંઘમાં જ તેના પ્રાણ ચાલ્યા ગયા. સવારે તેના મામાએ તેને મૃત જોઈને રોકકળ ચાલુ કરી દીધી. આ જોઈને આજુબાજુના લોકો પણ ભેગા થઈ ગયા અને તેઓએ પણ ઘણું દુઃખ પ્રગટ કર્યું. મામાનો રુદનનો અવાજ બાજુમાંથી પસાર થતા ભગવાન શંકર અને માતા પાર્વતીએ સાંભળ્યું અને પાર્વતીજીએ ભગવાન શંકરને કહ્યું કે મારાથી આનું રુદન સહન થતું નથી, તો તમે આ વ્યક્તિનું દુઃખ અવશ્ય દૂર કરો. ત્યારે ભગવાન શિવે જણાવ્યું કે આ તે જ વ્યાપારીનો પુત્ર છે કે જેને મેં 16 વર્ષના આયુષ્યનું વરદાન આપ્યું હતું. તેનું આયુષ્ય તો હવે પૂરું થઈ ગયું છે. પાર્વતીજીએ ભગવાન શિવને ફરીથી નિવેદન કર્યું કે હે પ્રભુ, તમે આ છોકરાને ફરીથી જીવત દાન આપો, નહીતર તેના માતા પિતા તેના પુત્રના મૃત્યુને કારણે રોઈ રોઈને પોતાના પ્રાણ આપી દેશે અને આ છોકરાના પિતા તો તમારા અનન્ય ભક્ત છે. તે વર્ષોથી સોમવારનું વ્રત કરીને તમારો ભોગ ધરાવે છે. પાર્વતીજીના આગ્રહને કારણે ભગવાને તે છોકરાને ફરીથી જીવત દાન આપ્યું. થોડી જ વારમાં તે જીવત થઈ ગયો અને શિક્ષા પૂરી કરીને અમર તેના મામા સાથે પોતાના નગર તરફ ચાલી નીકળ્યો. બંને હવે ચાલતા ચાલતા તે જ નગરમાં આવી પહોંચ્યા જ્યાં અમરના લગ્ન થયા હતા. તે નગરમાં પણ અમરે યજ્ઞનું આયોજન કર્યું. પાસેથી પસાર થતા ત્યાંના રાજાએ તે યજ્ઞનું આયોજન જોયું. રાજાએ અમરને તરત જ ઓળખી લીધો. યજ્ઞ પૂરો થયા બાદ જ રાજા અમર અને તેના મામાને પોતાની સાથે મહેલમાં લઈ ગયા. થોડા દિવસ સુધી રાજાએ તેઓને પોતાની પાસે રાખ્યા અને ત્યારબાદ તેઓને ઘણું બધું ધન આપીને રાજકુમારી સાથે વિદાય કર્યા. દીપચંદે નગરમાં પહોંચીને એક દૂતને ઘેર મોકલ્યો અને પોતાના આગમનની સૂચના આપી. પોતાના છોકરાને જીવિત પાછો ફરવાની સૂચના મળવાથી વ્યાપારી ખૂબ જ ખુશ થઈ ગયો. વ્યાપારી અને તેની પત્ની બંને જણાએ પોતાને એક ઓરડામાં બંધ કરીને ખાવા પીવાનું છોડી દીધું હતું અને નિશ્ચય કર્યો હતો કે જો પુત્રના મૃત્યુના સમાચાર મળશે તો તેઓ બંને પણ પોતાના પ્રાણ ત્યાગી દેશે. વ્યાપારી પોતાની પત્ની અને મિત્રો સાથે નગરના દ્વાર પર પહોંચ્યો અને પોતાના દીકરાના લગ્નના સમાચાર સાંભળીને તેની ખુશીનું ઠેકાણું રહ્યું નહીં. તે જ રાત્રે ભગવાન શંકરે વ્યાપારીના સ્વપ્નમાં આવીને કહ્યું કે તારી ભક્તિ જોઈને અને તું સોમવારનું વ્રત ખૂબ જ ભાવપૂર્વક કરતો હોવાથી હું તારા પર પ્રસન્ન થયો છું, તેથી તારા પુત્રને લાંબી ઉંમરનું વરદાન આપું છું. વ્યાપારી આ શબ્દો સાંભળીને ખૂબ જ ખુશ થયો અને સોમવારનું વ્રત કરવાને કારણે વ્યાપારીના ઘરમાં ખુશી પાછી આવી. શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે જે કોઈ વ્યક્તિ સોમવારનું આ વ્રત વિધિપૂર્વક કરશે, એકટાણું કરશે અને ભોળાનાથનું ભક્તિભાવે પૂજન કરશે અને તેની આ વાર્તા સાંભળશે તો તેની બધી જ ઈચ્છાઓ મનોકામનાઓને ભગવાન ભોળાનાથ પૂર્ણ કરશે. તો આ હતી સોમવારની વ્રત કથા. બોલો ઉમાપતિ મહાદેવની જય.